અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં જોવા મળી રહ્યો છે પલટો. મોડાસા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મોટી ઇસરોલ, ઉમેદપુર, ટીંટોઈ સહિતના વિસ્તારમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તો જિલ્લાના ખેડૂતોની ચિંતાની અંદર વધારો થયો છે. કારણ કે જો કમોસમી વરસાદ વરસે તો પાકને નુકસાન થઈ શકે છે. તો કમોસમી વરસાદ વરસે તેવું વાતાવરણ સર્જાયું છે. બાજરી, તડબૂચ સહિતના પાકોને થઈ શકે છે નુકસાન. તો મોડાસા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોટી ઇસરોલ, ઉમેદપુર, ટીંટોઈ સહિતના વિસ્તારોમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ સર્જાયું છે વાદળછાયું વાતાવરણ. વાદળછાયા વાતાવરણથી તાપમાનની અંદર નોંધાશે ઘટાડો તો જિલ્લાના ખેડૂતોની ચિંતાની અંદર વધારો થયો છે. કમોસમી વરસાદ થાય તેવું વાતાવરણ સર્જાવા પામ્યું છે તો બાજરી, તડબૂચ સહિતના પાકોને નુકસાન પહોંચી શકે છે. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વિનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી VRTS. હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.